દેહથી પોતાના આત્માને નોખો માનવું. જ્ઞાન મહારાજ કહે છે, દેહ આત્મા પરમાત્માનું જ્ઞાન, પોતાના આત્માને દેહથી નોખો માનવો, અને જે ભગવાન મળ્યા છે, સત્પુરુષ મળ્યા છે, એનું અદ્ભુત મહાત્મ્ય, આ બે વસ્તુ જોશે તો માયાના પેચમાં નહીં આવે. હવે આત્મા દેખાતો નથી, આંખ બંધ કરે તો ખ્યાલ નથી આવતો. તો શાસ્ત્રીજી મહારાજે જે ઉપાસના પણ આપી, અક્ષર પુરુષોત્તમની શુદ્ધ ઉપાસના, ભગવાન સદા એ સાકાર છે, પ્રગટ છે, કરતા હરતા છે, અને સાધુ રૂપે મને મળ્યા છે, એને પોતાનો આત્મા માનો, સત્પુરુષને પોતાનો આત્મા માનો, તો એ પછી દેહભાવથી પર થઈ જવાનું સહેલું થઈ જવું. આમ આત્મા જોવા જશો ને, હું કોણ, હું કોણ, હું કોણ, ઘણા સાધના કહે હું કોણ, હું કોણ, ભાઈ તું કોઈ ગમેલો માથોડીએ મારી તો કશું દેખાશે નહીં. પણ તારે યોગી બાપા આત્મા મળી ગયો તો મહંત સ્વામી, પ્રમુખ સ્વામી, હરિપ્રસાદ સ્વામી, કોઠારી સ્વામી, પ્રેમ સ્વામી, અશ્વિનભાઈ, શાંતિભાઈ, તીભાઈ, સનંદભાઈ, વીએસ, આ બધાને યોગી બાપા પોતાનો આત્મા મનાયા, પછી શું સાધના કરી? એમનું મહાત્મ્ય સમજી એટલે એની આજ્ઞા પાડી, આજ્ઞા ક્યારે પડાય? એમને રાજી કરવાનો ભાવ પ્રગટે તો, એમને રાજી કરવાનો ભાવ ક્યારે પ્રગટે, એનું મહાત્મ્ય સમજાય તો યોગી બાપાને પોતાનો આત્મા માની, એમને મહાત્મ્ય સમજાય એટલે એમને રાજી કરવાનો ભાવ થયો, એટલે એમની આજ્ઞા પ્રમાણે જીવન જીવ્યા તો માયાથી નીકળી ગયા, દેહનો અંત મહત્વનો. હવે જો આપણને દેખાય છે એ ઉપરનું એમાં છે જ નહીં. એક જે આખો ભેજ હતો એ તો પાસ કરી ગયા લોકો, એમાં યોગી બાપાના થઈને જીવન જીવવા માટે એમને કાંઈ આડો નહીં. યોગી બાપાની આજ્ઞા પાડવામાં, યોગી બાપાના થઈને જીવન જીવવામાં એમને કશાને ગણ્યું, કશું ગણ્યું જ નહીં, તો માયા જીતી ગઈ એમને, અખંડ મૂર્તિમાં રહે છે. હવે એવા સાધુમાં જો કોઈને હેત થાય, એના સંકલ્પે એનું સ્વરૂપ ઓળખે, તો એવું થઈ ગયા. આવા સાધુને વિશે હેત થાય તો એનું પણ આત્મા પરમાત્માનું જ્ઞાન એને પણ સિદ્ધ થાય, એવા સાધુ છે. એટલે એમને પોતાનો આત્મા માનો, હું નહીં, સત્પુરુષ મારો આત્મા છે, એ આત્મા દર્શન થયું કહેવાય, યાદ કરો. એટલે વચનાત્મા મહારાજે જે કહ્યું છે, સત્પુરુષને પોતાનો આત્મા માનો એ સાચું આત્મદર્શન છે. સત્પુરુષની આજ્ઞામાં વર્તો એ આત્મા સત્તારૂપ વર્ત્યો ગણાય, મહારાજે ઠેર ઠેર આવી વાતો લખી.